तो सामने आ गई। क्राइम ब्रांच द्वारा एक गैंग की धरपकड़ करवामां आवे छे। विगतवार वात करीए अमदावाद शहेरना सरखेज विस्तारनो आरिफ शेख केटर्सनो धंधो करतो हतो अने अगाउ ते बाउंसर तरीके सिक्युरिटीनी अंदर काम करतो हतो। ते अने फैजान मौलाना आ बन्ने जणा आश्रे 12 થી 15 દિવસ પહેલા બે સાથે વાપીનો અલ્તાફ મંસૂરી આ ત્રણ જણા મુંબઈની અંદર જોગેશ્વરી ખાતે એક મીટિંગ કરેલી। ત્યાં જઈ અને એમણે ધંધાકીય રીતે, કારણ કે આમાં ઓઇલનો ધંધો અલ્તાફ મંસૂરી ઓઇલનો ધંધો કરતો અને ફૈઝાન મૌલાના પણ ઓઇલ અને બેરલનો ધંધો કરતો, આ ત્રણે જણાએ મીટિંગ કરેલી। એ દરમિયાન એક વાત થયેલી કે ભાઈ પૈસાની ખૂબ જ જરૂર છે, કાંઈ એવું હોય તો આપણે કોઈ ગેરકાયદેસર કામ પણ કરી શકીએ। ત્યારે વાપીના અલ્તાફ મંસૂરીએ જણાવેલું કે હું વાપીની અંદર શહીદ શેખ કે જે પહેલાં સ્ક્રેપનો ધંધો કરતો અને ત્યારબાદ કન્સ્ટ્રક્શન લાઇનમાં કામ કરતો હતો, અને અલ્તાફ મંસૂરી અને શહીદ શેખને 15 થી 17 વર્ષનો સંબંધ હોય એને ઓળખતો હોય કે હું એની ઓફિસમાં જઉં છું અને એની ઓફિસમાં બહુ બધા પૈસા હોય છે, તો આપણે એની ઓફિસમાં કાં તો લૂંટ કરીએ અને જો પૈસા ન મળી આવે ઓફિસની અંદર તો એનું અપહરણ કરીને ખંડણી માંગીશું, અને જેની અંદર શહીદ શેખના ફેમિલીવાળા પણ મને જ ઓળખતા હોય કદાચ ખંડણી માંગવામાં એ પોલીસ પાસે નહીં જાય અને આપણને જાણ કરશે, મને જાણ કરશે એટલે હું વચમાં રહી અને આપણે બાકી એની પાસે 50 કરોડ રૂપિયા એમ કે એની પાસે હાલ છે જ। આ રીતે એક પ્લાન આ લોકોએ જોગેશ્વરની અંદર મુંબઈની અંદર ઘડેલો, ત્યાંથી આ ત્રણેય જણા વાપી આવેલા। આ પ્લાનને એક્ઝિક્યુટ કરવા માટે એમને માણસોની જરૂર હોય એટલે અમદાવાદ એ લોકોએ સંપર્ક કરી, અમદાવાદથી જાવેદ બાંધણીવાલા કે જે આરિફના મામા થાય છે, તેમજ રાજેશ અને વિક્કી કે જે પહેલા અગાઉ બાઉન્સર તરીકે એમની સાથે કામ કરતા હતા, આનો સંપર્ક કરી અને ગાડી બોલાવી અને એમને ત્યાં બોલાવ્યા વાપીની અંદર। વાપીની અંદર આ લોકોએ અને ઇન બિટવીન આરિફ શેખ ને હથિયાર નહોતો એમની પાસે, એટલે આરિફ શેખ ત્યારે જ એમપી સિંધવાથી એક પિસ્તોલ અને 5 જીવતા કારતૂસ એ ત્યાંથી લઈ સિંધવા ગયો, ત્યાંથી લઈ અને સીધો જ વાપી આવ્યો। આ બધાએ ત્યાં 2 દિવસ ત્યાં રેકી કર્યું, ત્યાંના જે વિસ્તાર છે ત્યાં એણે અલ્તાફ મંસૂરી સાથે આ બધા 5 એટલે કે 6 જણાએ રેકી કરી અને શહીદ શેખના જે કોઈ ઘર હતું એનું કન્સ્ટ્રક્શન સાઇટ, એની ઓફિસ, આ બધી જગ્યાએ રેકી કરી। ત્યારબાદ આ લોકોએ એવું પણ નક્કી કર્યું કે જો પૈસા મળી આવે તો એને ક્યાં રાખવા, એટલે પૈસા માટે પણ તેણે મહારાષ્ટ્ર બોર્ડરમાં મનોર બ્રિજ પછી એક ફાર્મ હાઉસ નક્કી કર્યું કે જો પૈસા મળી આવે તો પૈસા લઈને ત્યાં જવું લૂંટ કરીને, અને જો પૈસા ન મળે અને શહીદ શેખ મળી આવે તો શહીદનું અપહરણ કરી અને ત્યાં આ જે ફાર્મ હાઉસની અંદર એને ગોંધી રાખો અને ત્યાંથી પછી ખંડણીની માંગણી કરી। આવી રીતે પ્લાન કરી 7/7 ના રોજ આ લોકોએ પ્લાન એક્ઝિક્યુટ કરવા માટે આ નક્કી કરેલું, પરંતુ એ 1-2 દિવસ દરમિયાન કોરોનાની મહામારીના કારણે આ લોકો જે શહીદ શેખ છે એ પોતે ઓફિસે આવતો ન હતો અને ઓફિસ બંધ હતી, એટલે પછી તેમણે જે પ્લાન હતો એ પોસ્ટપોન કરી અને 5-5 જણા પાછા અમદાવાદ આવી ગયા। આ દરમિયાન હમણાં 2 દિવસ પહેલા અલ્તાફ મંસૂરીએ પાછો આરિફ શેખ સાથે સંપર્ક કર્યો અને એણે કીધું કે હવે તમે આવી જાઓ, એટલે પછી આ 5 જણા અહીંથી 2 ગાડી લઈ કે જેની અંદર એસેન્ટ કાર અને સેવરોલેટ કાર છે એની અંદર લઈ અને વાપી જવા માટે હથિયાર સાથે વાપી જવાની તૈયારી કરતા હતા, અને ગઈકાલ રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલી હતી, PI બલોચ અને એમની ટીમને એને તો એના આધારે તેઓની ધરપકડ કરેલી અને એની પાસેથી આખી માહિતી અને આ ઇન્ફોર્મેશન અને તેમજ તેની પાસેથી 1 હથિયાર, 5 કારતૂસ, 2 કાર તેમજ અલગ અલગ થોડા રોકડા રૂપિયા અને આ બધી માહિતી તેમજ તેની મોબાઈલની અંદર આરિફના મોબાઈલની અંદર શહીદ શેખનો ફોટો, શહીદ શેખ કેવો લાગે છે તેના ઘરના ફોટા, તેના ઓફિસના ફોટા, અંદરની ઓફિસની અંદરના ફોટાઓ અને જે
પણ સઈદ શેખ ને લગતું હતું કે જે રેકી દરમિયાન એ લોકોએ જે રોડો રસ્તો એ બધું જે જોયેલું હતું તેના ફોટાઓ પણ તેના મોબાઈલ ની અંદર મળી આવેલા છે. તમામ લોકો જે નવી ગુનાઈ કે ફોટાઓ કેમ પકડાયેલા હોય? જે આરિફ શેખ જે છે એ રાજેશ અને વિકી પ્રોહિબિશનના ગુનાઓની અંદર પકડાયેલા છે આરિફ શેખ, અને તેને અમે તપાસ કરી રહ્યા છીએ. માહિતી નહોતી. અલ્તાફ મંસૂરી અને સઈદ શેખ 15-17 વર્ષ થી સંપર્કમાં હતા. જોગેશ્વરીની અંદર તેણે હોટલની અંદર આબેર અને સાથે આરિફ શેખ ગયેલો હતો, અને ત્યાં પછી એમણે નક્કી કર્યું કે આપણે પૈસાની જરૂરિયાત હોય પ્લાન ત્યાં જઈને આવી રીતે ત્યાં જઈને પ્લાન અલ્તાફ મંસૂરીએ કીધું હતું કે સઈદ શેખ પાસે મેં ઘણા બધા રૂપિયા અને 50 કરોડ રૂપિયા જેટલો એ દલો ધરાવે છે, અને એની ઓફિસમાં કરોડો રૂપિયા એમ કે એની ઓફિસમાં જ રાખે છે. કે જો એની ઓફિસમાંથી પૈસા લૂંટ દરમિયાન જો એની ઓફિસમાં ન મળી આવે અને સઈદ શેખ મળી આવે તો આપણે સઈદ શેખને ઉપાડીને જતા રહેશું અને એની અમે પછી અપહરણ કરી અને પછી એની ખંડણી માંગીશું. આવી રીતે બે પ્લાન ઘડેલા હતા. પહેલું લૂંટનું અંજામ આપવું, જો પૈસા ઓફિસ દરમાં ન મળી આવે તો એનું અપહરણ કરી દેવું.